એક રાજકોટનો સરસ મજાનો 2 BHK અને 3 BHK રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે, જે એટલે કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી છે, જેની ઘણી બધી ખાસિયત ને વિશેષતાઓ છે ને આ એરિયાનો પહેલો એવો પ્રોજેક્ટ છે જે આપણને છે ને બીમ કોલમ વાળું સ્ટ્રક્ચર વાળા આ ટેનમેન્ટ મળી રહ્યા છે. આ માસ્ટર બેડરૂમ વિશે તમને ખાસ કહું કે આમાં છે ને આપણને એક વેસ્ટ સાઇડ ઓપન સિટિંગ બાલ્કની મળી રહી છે ને બધા જ 72 વારના જે 3 BHK છે ને બધામાં આપણને આ ટાઈપની બાલ્કની તો જોવા મળશે જ. આપણને બંને સાઇડ છે ને ગાર્ડન મળવાના છે, સરસ મજાના ગાર્ડન, એટલે બાળકોને રમવા માટે છે ને સોસાયટીની અંદર જ એક સારી એવી વ્યવસ્થા કહી શકાય. આખા દિવસ રેસિડેન્સીના ટોટલી બંગલોઝમાં છે ને આપણને ગેસ કનેક્શન મળી જશે, તમે જોઈ શકો છો કે. જી હા ફ્રેન્ડ્સ, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તમને પ્રાઇસનો આઈડિયા આપીશ, તો આપણા છે ને મકાન છે ને એકદમ છે ને પ્રોપર લોકેશનની આપણું છે ને નિવાસ રેસિડેન્સી આવ્યું છે રાજકોટના. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક 20 મિનિટ. ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડીયોમાં. અને ફ્રેન્ડ્સ, ફરી પાછો છે ને હું તમારા માટે રાજકોટના જોરદાર રેસિડેન્શિયલ પ્રોજેક્ટની માહિતી લઈને આવી ગયો છું. તમને મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું છે ને તમને રાજકોટની યુનિક વસ્તુ અને અવનવી વસ્તુ તમને દેખાડતો છું. આપણો ફેવરિટ સબ્જેક્ટ છે કે ભાઈ તમારે રાજકોટમાં કંઈક નવું ઘર લેવું છે, કંઈક મકાન લેવું છે, તો એની પ્રોપર માહિતી તમને છે ને ઘરમાં ઘરે બેઠા બેઠા આંગળીને ટેરમેન્ટ મળી જાય ને એ હિસાબથી આપણે વિડીયો બનાવતા હોય છે. તો આજે ફરી પાછો હું તમારા માટે નિવાસ રેસિડેન્સી એક રાજકોટનો સરસ મજાનો 2 BHK અને 3 BHK રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે, જે એટલે કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી છે, જેની ઘણી બધી ખાસિયત ને વિશેષતાઓ છે ને એ માહિતી તમારા માટે લઈને આવી ગયો છું. આમાં હું તમને સ્પેશિયલી 2 BHK અને 3 BHK ના સેમ્પલ બંગલો તો દેખાડવાનો છું, પણ સાથે આ સોસાયટીની થોડી ખાસિયતો છે એ વાત કરવાનો છું. અને લોકેશન એવું છે કે હું તમને કહીશ તો તમને વિશ્વાસ નહીં થાય કે આ જગ્યા આ ભાવમાં મળી રહ્યું છે. લોકેશનની વાત વિડીયોના એન્ડમાં કરીશ, તમને ભાવનો અંદાજ આપીશ અને બધી જ વાત કરવાનો છું, પણ સૌથી પહેલાં તમને સેમ્પલ બંગલો દેખાડું અને આ રેસિડેન્સીની થોડી ખાસિયતો કહું. સૌથી પહેલાં તમે જુઓ ભવ્ય ગેટ, તમને છે ને પ્રોપર સોસાયટીની રેસિડેન્સીને એક આવો ગેટ મળવાનો છે. અને આમ 30 ફૂટની એન્ટ્રી છે, 30 ફૂટનો રોડ મળે છે, એટલે આપણને આમ આવવાના જવાના બે સેપરેટ રસ્તા બનાવવા છે ને તોય બની જશે. અને ખાસ આ બંને બાજુ જે ખુલ્લી જગ્યા તમને દેખાય છે ને ત્યાં આખો ગાર્ડન ડેવલપ થવાનું છે, એટલે તમારા બાળકોને રમવા માટે કે છે ને એક સરસ મજાની જગ્યા મળવાની છે. એ પણ કમ્પાઉન્ડ વોલ પેકની અંદર જ મળવાનું છે ગાર્ડન, એટલે એક આ બે જગ્યા તમે જોઈ શકો છો. અને તમને પહેલાં જ કહી દઉં, મતલબ આપણો એને પ્રોજેક્ટ એકદમ ઓલમોસ્ટ રેડી ટુ પઝેશન છે. મકાન બધા બની ગયા છે અને વેચાણ શરૂ થઈ ગયું છે, અને મકાન તમે ડાયરેક્ટ ખરીદી શકો છો. અને ઓલમોસ્ટ 1-2 મહિનાનું કામ બાકી છે, જે કહેવાય ને ઉપર છેલ્લું કામ બાકી છે. જેમ કે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા ગટર વ્યવસ્થાના પાઇપલાઇન ફિટિંગ થઈ રહ્યા છે. આમ તમને ઓલમોસ્ટ આઈડિયા આવી જશે કઈ રીતે આપણને સોસાયટી મળવાની છે. 25 ફૂટનો છે ને આપણને બીજો એક રોડ મળે છે આપણા ઘર પાસે. અને ટોટલ છે ને અહીંયા અંદરની સાઈડ બધા 2 BHK અને બહારની સાઈડ 3 BHK આવી રીતે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોઈ શકો છો કે 25 ફૂટની આપણને આ શેરી સ્ટ્રીટ મળી જશે, જેમાં આપણને ઇલેક્ટ્રિક પોલ અને બધી વ્યવસ્થા છે ને વચ્ચે જ આપણને ગટર કનેક્શન મળી જવાનું છે. અને ફ્રેન્ડ્સ, હું તમને એક ખાસ એક વાત કહું, આપણું જે આ નિવાસ રેસિડેન્સી છે ને એ રાજકોટમાં આ એરિયાનો પહેલો એવો પ્રોજેક્ટ છે જે આપણને છે ને બીમ કોલમ વાળું સ્ટ્રક્ચર વાળા આ ટેનામેન્ટ મળી રહ્યા છે. મતલબ કે કદાચ ફ્લેટ છે કે બહુ મોટા બિલ્ડિંગ છે એમાં તો આપણને બીમ કોલમ વાળા મળે જ છે, પણ ટેનામેન્ટમાં આપણને બીમ કોલમ મળે છે, એટલે સિક્યુરિટીની દ્રષ્ટિએ છે ને બહુ જ સારા છે. અને કહેવાય ને ભૂકંપ રહિત કે આપણે કહી શકીએ. હવે એવી જ રીતના તમે આખો વ્યૂ જોઈ લો કે કઈ રીતના આ સોસાયટી આખી બનવાની છે. જેટલા પણ 2 BHK દેખાઈ રહ્યા છે ને બધા 65 વારના છે, 65 વારના આપણને 2 BHK મળી રહ્યા છે, જેમાં આપણને પ્રોપર એક સરસ મજાનું નાનું ઘર મળી રહ્યું છે. હું તમને આખું સેમ્પલ આપણે પ્રોપર ડિટેલમાં દેખાડવાનો છું, પણ પહેલાં તમને રેસિડેન્સીની થોડીક વાત કરી દઉં. હવે એવી રીતના ગેટની હું તમને ફરી એકવાર વાત કરું કે ગેટ છે ને એ આપણને કમ્પાઉન્ડ વોલ પેક મળવાનું છે, એમાં સાથે સિક્યોરિટીની કેબિન મળવાની છે. અને હવે હું તમને સેમ્પલ એક બંગલો દેખાડી દઉં, એટલે તમને આઈડિયા કે 2 BHKમાં શું મળે છે, 3 BHKમાં શું મળે છે. અને ખાસ આપણને છે ને આખામાં CCTV સિક્યોરિટી, એવી જ રીતના લાઇટ કનેક્શન અને આપણને ગેસ કનેક્શન પણ મળી જ મળવાનું જ છે. કે અહીંયા આપણને બંને સાઈડ છે ને ગાર્ડન મળવાના છે, સરસ મજાના ગાર્ડન, એટલે બાળકોને રમવા માટે છે ને સોસાયટીની અંદર જ એક સારી એવી વ્યવસ્થા કહી શકાય. એટલે આ એક મારા મત મુજબ આ સોસાયટીનો એક પ્લસ પોઈન્ટ છે કે આપણને અંદર ગાર્ડન મળવાનું છે. અને બહુ જલ્દી છે ને તમે જ્યારે કદાચ મકાન લેશો ને અહીંયા આવશો ને ત્યાં સુધીમાં તો ગાર્ડન તૈયાર પણ થઈ ગયો છે. અત્યારે હાલ લાસ્ટ સ્ટેજમાં, છેલ્લા સ્ટેજમાં કામ ચાલી રહ્યું છે. અને હવે તમને સેમ્પલ બંગલોની વિઝિટ કરો, તમે જોઈ શકો છો કે 72 વારનો 3 BHK બંગલો. સૌથી પહેલાં પાર્કિંગની વાત કરીશ ને, પહેલાં તમને એ વાત કરી દો કે આપણને છે ને આ જે 3 BHK બંગલો છે એ બધા વેસ્ટ સાઇડ ઓપન ના મળે છે ને, આખી તમે લાઇન જોઈ લો કઈ રીતે છે. હવે પાર્કિંગની વાત કરું ને તો આપણને વિશાળ પાર્કિંગ મળી જશે, આપણું ગાડી 4 વ્હીલ છે ને અંદર આરામથી પાર્ક થઈ જશે. આપણને આ સરસ મજાનો એલિવેશનવાળો એક ડોર મળે છે લોખંડનો, અને આપણે આમાં અંદર આપણું ગાડી પાર્ક કરી શકીએ છીએ, એટલે ઘણી ખુલ્લી જગ્યા મળે છે. અને ખાસ આપણને છે ને કોમન વોશરૂમ બહાર જ મળી જશે ફળિયામાં, મતલબ કે રૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ તો છે પણ એક કોમન વોશરૂમ બહાર છે, એટલે કદાચ આપણે અને અહીંયા એવી રીતના નળ કનેક્શન છે અને એક નાનીથી કહેવાય ને વોશ એરિયા ચોકડી બનાવેલી છે. કદાચ ગાડી એ પાર્ક કરેલી છે એને કદાચ વોશ કરવી છે કે બીજું કદાચ ફળિયામાં કંઈ વોશ કરવું છે ને તો પણ આપણને અહીંયા એક ચોકડી મળી જાય છે, અને એ પણ એક અહીંયા આવી રીતે વોશ બેસને મળી જાય છે. હવે તમને ખાસ વાત કરું, આપણે છે ને બધા જ મકાનમાં આખા નિવાસ રેસિડેન્સીના ટોટલી બંગલોઝમાં છે ને આપણને ગેસ કનેક્શન મળી જાય છે. તમે જોઈ શકો છો કે અત્યારથી જ આપણા મકાનની સાથે જ આપણને ગેસ કનેક્શન મળી જાય છે, એટલે મકાન લઈને પછી આપણે ગેસ કનેક્શન ફિટ કરાવવું પડે ને એવું બધું જરૂર જ નહીં પડે. અને એવી જ રીતના છે ને ઇલેક્ટ્રિક આપણને લાઇટ કનેક્શન એ મળી જ જાય છે, તમે એ જોઈ શકો છો.
હવે વાત કરું આપણે એકદમ મકાનની, પ્રોપર મકાનની, તો સૌથી પહેલાં જો ડેકોરેટિવ આપણને મેઇન ડોર મળી જાય છે, એ પણ આપણે મકાનની સાથે જ મળવાનો છે. અને અંદર આવો, લિવિંગ એરિયા તમને દેખાડું. આપણને પ્રોપર લિવિંગ એરિયા મળી જાય છે. આપણને અહીંયા સોફા રાખવા છે, અહીંયા ટીવી રાખવું છે, તો એકદમ આમ સ્પેશિયલ આમ સ્પેસ મળી જાય છે, જેમાં આપણે બેસીને ટીવીનો આનંદ માણી શકીએ છીએ. સાથે જ આપણને એટેચ કિચન મળી જાય છે. તમે કિચનમાં આપણને વોશ બેસન, સિંક અને બધા આરોના ને કનેક્શન સાથે આપણને પ્રોપર મળી જાય છે. અને મેં તમને જેમ કીધું હતું કે આપણે ગેસ કનેક્શન છે, તો ગેસ કનેક્શન સીધું જ આપણને કિચનમાં આપણા ગેસ સ્ટોવની સુધી જ મળી જાય છે. સીડી નીચે સરસ મજાને આપણને સ્ટોરેજ સ્પેસ મળે છે. આપણે કદાચ અહીંયા એક ફર્નિચર કરાવીને કબટ બનાવવા છે, બધી વસ્તુ રાખવી છે, ફ્રીજ રાખવું છે, તો પણ અહીંયા આરામથી બધું ગોઠવાઈ જાય છે. હવે વાત કરું બેડરૂમની, તો પેલો માસ્ટર બેડરૂમ છે ને નીચે જ આપણને મળી જાય છે. ટોટલ 3 BHKમાં 3 બેડરૂમ છે. પેલો માસ્ટર બેડરૂમ છે, નીચે છે. માસ્ટર બેડરૂમમાં આપણને એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે, એ પણ સ્ટાન્ડર્ડ કંપનીના સેનેટરી વેર અને બાથ ફિટિંગ સાથે. અને ખાસ આપણને છે ને અહીંયા પાછળ જ વોશ એરિયા મળી જાય છે. તમે ખાસ જુઓ વોશ એરિયા, અને એ ઘણી ખુલ્લી જગ્યા છે. કદાચ આપણે અહીંયા વોશિંગ મશીન રાખવું છે કે તોય પ્રોપર એના માટે પ્લગ ને બધું મળી જશે. ટોટલી આખું પ્લમ્બિંગ ફિટિંગ આપણને આવી રીતના આઉટસાઇડ ખુલ્લું મળે છે, એટલે ભવિષ્યમાં કદાચ ક્યારેક કંઈક પ્રોબ્લેમ થાય છે તો આપણે રિપેરિંગ કે ફિટિંગ વ્યવસ્થિત કરાવી શકીએ છીએ. અને આપણને એક સરસ મજાનો આખો હોશ એરિયા મળી જાય છે. હવે હું તમને ઉપરની વાત કરું. સૌથી પહેલાં તમે જુઓ કે આપણને જે સીડી મળે છે ને હોલની અંદર જ છે, અને એમાં આપણને છે ને સ્ટેનલેસ સ્ટીલની ગ્રીલ મળી જાય છે. હવે આપણને છે ને ઉપર એને ઘણી ખુલ્લી જગ્યા મળી જાય છે. તમે જોઈ શકો છો કે બંને બેડરૂમની વચ્ચે ઘણી ખુલ્લી જગ્યા મળે છે, એટલે કદાચ આપણે અહીંયા કંઈક સ્ટોર રૂમ તરીકે કંઈક સામાન રાખવો છે ને તો અહીંયા રાખી શકીએ છીએ. ઉપર જવા માટેની સીડી આપણને મળી જાય છે. આપણો બીજો માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો કે આપણને વિશાળ બેડરૂમ મળી રહ્યો છે. અને આ છે ને આ માસ્ટર બેડરૂમ વિશે તમને ખાસ કહું કે આમાં છે ને આપણને એક વેસ્ટ સાઈડ ઓપન સિટિંગ બાલ્કની મળી રહી છે. અને બધા જ 72 વારના જે 3 BHK છે ને બધામાં આપણને આ ટાઈપની બાલ્કની તો જોવા મળશે જ. એટલે બધા 3 BHK વેસ્ટ સાઈડ ઓપનના છે, એટલે ઘણી ખુલ્લી હવા ઉજાસ મળવાની છે. અને બાલ્કની એકદમ સિટિંગ બાલ્કની છે. તમે અહીંયા ચેર રાખીને બેસવું હોય ને તો બેસી શકશો. અને અહીંયા સરસ મજાનું આપણને એલિવેશનમાં આ ટાઈપની ગ્લાસની રેલિંગ એ મળી જાય છે, એટલે આ બધું પ્રોપર છે. અને એવી રીતે આપણને છે ને એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો મળી જાય છે, એટલે આ બધું બહુ ક્વોલિટીમાં સારું છે અને મળી જાય છે. અને સ્પેસ તો તમે જોઈ જ શકો છો કે ઘણી બધી સ્પેસ છે. હવે એવી જ રીતના 3 માસ્ટર બેડરૂમ છે ને એમાં આપણને છે ને એટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે, અને એ પણ એકદમ પરફેક્ટ સાઇઝના. તમે જુઓ આ એટેચ ટોયલેટ બાથરૂમ, આમ આપણને સ્ટાન્ડર્ડ કંપનીનું સેનેટરી વર અને બાથ ફિટિંગ બધું મળી જાય છે, અને પ્રોપર બધી વસ્તુ એમાં છે. એટલે આ રીતનો આપણો બીજો બેસ્ટ માસ્ટર બેડરૂમ છે. હવે ત્રીજો માસ્ટર બેડરૂમ તમને દેખાડું ને, તો એક્ઝેક્ટ સામેની બાજુ ત્રીજો માસ્ટર બેડરૂમ છે, અને એમાં આપણને એટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ જાય છે. સાથે સાથે આપણને છે ને આમાં ઓપન ઘણી એક હવા ઉજાસ માટે ખુલ્લી જગ્યા મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા હવા ઉજાસ માટે આખો એક પ્રોપર વચ્ચે એક જગ્યા આપવામાં આવી છે, એટલે એનો આપણને ફાયદો મળી રહ્યો છે. અને આ છે આપણો ત્રીજો માસ્ટર બેડરૂમ. હવે તમને હું અગાસીની વાત કરું કે ઉપરથી રાજકોટનું લોકેશન આપણે કઈ રીતે છે, ખાસ લોકેશન આપણો 3 BHK ને આપણું નિવાસ રેસિડેન્સી ક્યાં આવેલું છે એ વાત કરું. આપણને છે ને 72 વારની જ ખુલ્લી અગાસી મળી જાય છે. અને તમે પાછળ જોઈ શકો છો કે આપણા જે નિવાસ રેસિડેન્સી છે એના બધા જ આપણને બંગલો સાઈડથી દેખાઈ રહ્યા છે. અગાસીની વાત કરું તો આપણને ઘણી ખુલ્લી અગાસી મળી રહી છે, એટલે કે કદાચ આપણે કદાચ સોલાર ઇલેક્ટ્રિસિટી માટે સોલાર લગાવવું છે અથવા સોલાર વોટર હીટર માટે કદાચ લગાવવું છે ને તોય ઘણી ખુલ્લી જગ્યા મળશે. અને સ્પેશિયલી કદાચ કોઈ મારા જેવા ઉનાળામાં અગાસી પર સુવાના શોખીન લોકો છે ને એના માટે તો આ જગ્યા બહુ મસ્ત થવાની છે. હવે વાત કરું તમને આપણા રેસિડેન્સીના પ્રોપર લોકેશનની. આપણું છે ને નિવાસ રેસિડેન્સી આવેલું છે રાજકોટના GIDC મેટોડા ગેટ નંબર 3ની એક્ઝેક્ટ સામે. જી હા ફ્રેન્ડ્સ, હું તમને જે આ રેસિડેન્સી મેં તમને દેખાડીને એ આપણે GIDC મેટોડા એરિયામાં આવેલી છે. GIDC મેટોડામાં કાલાવર રોડથી લગભગ 200 મીટરનું ડિસ્ટન્સ છે. રાજકોટના કાલાવર રોડથી આપણે છે રિયલ હાઇટ્સ જે બિલ્ડિંગ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણું નિવાસ રેસિડેન્સી આવેલું છે. એટલે કદાચ તમે GIDC મેટોડામાં કદાચ કંઈક કામ કરો છો અથવા તો તમે GIDC મેટોડામાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો ને, તો તમારા માટે આ બેસ્ટ પ્રોજેક્ટ છે. કેમકે અહીંયા રેન્ટ ઉપર આપવું એ બહુ સહેલું છે, પ્લસ તમે કદાચ રહેવા માટે આવો છો, GIDC મેટોડામાં કંઈક જોબ કરો છો કે અહીંયા કંઈક કામ કરો છો ને, તો તમારે તો એકદમ ઘર નજીક જ થઈ જશે. અને તમે જોવો કે આખું છે ને ભરચક રેસિડેન્શિયલ એરિયાથી ભરચક આ એરિયો છે, એટલે બધી બાજુ છે ને ઘણા બધા આપણને રેસિડેન્સ એરિયા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જોવા મળે છે. એટલે કદાચ ઘણાને મનમાં એમ હોય કે ભાઈ રાજકોટથી બહુ દૂર છે, તો એવું નથી, એકદમ રેસિડેન્શિયલ એરિયાની વચ્ચે જ આપણું નિવાસ રેસિડેન્શિયલ આવેલું છે. અને તમે પણ જો અહીંયા ઘર લેવા વિચારો તો તમને સ્ક્રીન ઉપર ટોટલી મોબાઈલ નંબર ને બધું દેખાઈ રહ્યું છે, તમે એમાં ફોન કરીને વધારે માહિતી મેળવી શકો છો. જી હા ફ્રેન્ડ્સ, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તમને પ્રાઇસનો આઈડિયા આપીશ. તો આપણા છે ને મકાન છે ને એકદમ છે ને એકદમ મારા મતલબ જે છે ને આમ લો બજેટમાં જ છે. તમે સ્ક્રીન પર દેખાતા નંબરમાં ફોન કરશો તમને પ્રાઇસનો પ્રોપર આઈડિયા આપવામાં આવશે. પણ તમને એ 100% વાત કરું કે એકદમ આપણા બધાના બજેટમાં આપણને 2 BHK અને 3 BHK મળી રહ્યા છે.